નમસ્તે બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 2માં આપણું માધ્યમ છે ગુજરાતી અને આપણો વિષય છે ગણિત. પ્રકરણ આપણે આવ્યા છે 4, 10 10ની ગણતરી. ભાગ આપણે આવ્યા છે 2. તો ચાલો આપણે સમજૂતી મેળવીએ. આપણે આવ્યા છે પાના નંબર 27. આગળ આપણે પાઠની શરૂઆત કરી હતી પાના નંબર 24 અને 25થી. આપણે આગળ શું જોઈ ગયા? પેલું અને ચાલાક શિયાળ, બરાબર. હવે એના પછી આપણે જોયું કે આ કેટલા છે, એટલે કે આ ભારા કેટલા છે, એટલે કે લાકડીઓ કેટલી છે એ આપણે જોયું. હવે આજે આપણે જોઈશું, અહીંયા આપ્યું છે માલતીના ઘરે લગ્ન છે. આ માલતી નામની છોકરી હશે, એના ઘરે શું છે? લગ્ન છે. તે ફૂલોના હાર બનાવી રહી છે. તે શું કરે છે? ફૂલોના હાર બનાવે છે. તે એક હાર બનાવવા માટે 10 ફૂલોનો ઉપયોગ કરે છે. આ એક જે હાર છે તેમાં કેટલા ફૂલોનો ઉપયોગ કરે છે? 10. હવે 10 ફૂલ છે, આપણે ગણી લઈએ. તો ચાલો ગણીએ. બધા આપણી પોતપોતાની ચોપડીની અંદર જોજો. 1 2 3 4 5 6 7 8 9 10. તો 10 ફૂલ છે એક હારની અંદર. તમારે પણ તમારા ચોપડીની અંદર આ ફૂલોને ગણવાના છે મારી સાથે, બરાબર છે. હવે જોઈએ અહીંયા શું છે. તો અહીંયા આપ્યા છે 1 2 3 4 5 6 7 8, તો કે 8 ફૂલ છૂટતા છે. તો હવે અહીંયા જોઈએ 1 2 3 4 5, 5 હાર છે. તો બધા મળીને ખાલી જગ્યા ફૂલ થાય. 5 હાર છે, એક હારની અંદર 10 છે, તો કેટલા થશે? 50. કેટલા થશે? 50 વત્તા બધા મળીને, એટલે આ જે 8 છે તે પણ મળીને કુલ કેટલા થશે? આપણા 58. તો અહીંયા આપણે લખીશું 58. તો તમારે પણ લખવાના છે 58, બરાબર છે. ચોખ્ખું દેખાય એ રીતે તમે લખજો. સોરી, 58 લખ્યા. હવે એના નીચે આપ્યું છે બધા, આ બધા કેટલા ફૂલ છે? બધા મળીને ખાલી જગ્યા ફૂલ થાય. આ બધા એટલે કયા? આ જે ઉપરનો આ લીટી પાડી છે એના પછી નીચેના બધા હાર, એટલે બધા ફૂલો ગણવાના છે. તો આપણે કઈ રીતે ગણી શકશું? જો આપણે એક 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 ગણવા જઈએ તો બહુ વાર લાગે, પણ આપણે હાર પ્રમાણે ગણવાનો છે. તો આપણે અહીંયા હાર ગણીએ. કેટલા છે? 1 2 3 4 5 6. 6 હાર છે. 6 હાર એટલે કેટલા થયા? 70, બરાબર છે. સોરી, 60, બરાબર ને. 10 20 30 40 50 60, તો 60 થયા. અને બીજા બધા મરીને, એટલે જે છૂટા છે એને પણ આપણે ગણવાના છે. આ 60 ફૂલના તો હાર છે જ, બીજા છૂટા કેટલા છે? 1 2 3 4 5 અને 6 7. 7 ફૂલ છૂટા છે. તો 60 વત્તા 60 કરીએ તો કેટલા થશે? 67. તો આ બધા કુલ ફૂલ છે બધા મળીને કેટલા? 67 ફૂલ છે. તો તમારે અહીંયા લખવાનું છે 67. 58 67, બરાબર. હવે એને નીચે જુઓ. આપણે એવું ખાસ ધ્યાન રાખવાનું કે 10 ફૂલોનો હાર છે એટલે બધાની અંદર 10 10 જ હોવાના. તો 10 20 30 40 50 60, તો 60 થઈ ગયા. અને બીજા છૂટા ગણી લેવાના અને કુલ જવાબ આપણો મળી જાય. એ રીતે આપણે ઉપર પણ કર્યું અને નીચે પણ કર્યું. હવે આપણે અહીંયા નીચે જોઈએ કે શું કરવાનું છે. હવે છે 21 ફૂલમાંથી 10 ફૂલની એક એવી કેટલી માળાઓ તમે બનાવી શકશો? નીચે આપેલા ખાલી જગ્યામાં તે દોડો. હવે 21 ફૂલ છે, કેટલા છે? 21 ફૂલ છે. 10 ફૂલની એક એવી કેટલી માળા બનશે? તો 21 ફૂલ છે તો 21 માળી કેટલી માળા બનશે? 2 માળા બનશે. કેટલી માળા બનશે? 2. કેવી રીતે? 10 10નો એક હાર થશે. 10 10નો 2 હાર થશે. વત્તા 21 છે એટલે 1 બાકી રહે, એટલે આપણે અહીંયા કુલ 21 થઈ જશે. તો આ 2 હાર અને 1 ફૂલ એટલે કુલ થઈ ગયા 21. તો તમારે આ રીતે હાર દોડવાના છે. સરસ, મેં મારા બરાબર નથી દોરાયા, તમે વ્યવસ્થિત દોરીને પછી અહીંયા 21 લખજો, બરાબર છે.
આ રીતે બરાબર. હવે આગળ ફેરવો, પાછળ ફેરવો. અહીંયા જો લીલા, તું આ બધી પેન્સિલો જોઈ શકે છે, તે કેટલી છે? જો તું તેને સાચું અનુમાન કરી શકે તો બધી જ પેન્સિલ તારી. હવે આપણે પાના નંબર આવ્યા છે 28, તો 28 પાના નંબર પર આપ્યો છે કે જો પેન્સિલ બધી સાચી ગણીને આપશે તો અનુમાન કરીને ગણવાની નથી કે 1, 2, 3, 4 એવી રીતે નહીં, પણ શોર્ટમાં ટૂંકમાં આપણે કઈ રીતે ઝડપીથી ગણી શકીએ એ રીતે ગણવાનું છે. અને જો ગણી શકશે તો એ બધી પેન્સિલ કોની થશે? આ લીલાની. બરાબર, તો હવે જોઈએ. તો અહીંયા બોક્સ આપ્યા છે, કુલ બોક્સ કેટલા છે ચાલો ગણીએ. 1, 2, 3, 4, 5, 6 બોક્સ છે. અને છૂટા કેટલા છે? 1, 2, 3, 4 પેન્સિલ છૂટી છે. તો હવે નીચે જોઈએ કે આપણે શું કહેવા માંગે છે. તો ચાલો જોઈએ, અહીંયા આપ્યું છે, ચાલો આપણે લીલાને મદદ કરીએ. કોને? લીલાને. લીલાને એટલે કોને? આ જે છોકરી છે તેને મદદ કરવાની છે, તે આપણે પણ લીલાની સાથે ગણવાનું છે. તો જુઓ અહીંયા પહેલું આપ્યું છે, અહીં 10 પેન્સિલના કેટલા પેકેટ છે? તો આપણે અહીંયા ગણ્યા 1, 2, 3, 4, 5, 6. હવે આ પેકેટની અંદર 10 પેન્સિલ છે એ પણ આપણે જોઈ લઈએ. તો ચાલો ગણીએ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો કે હા, 10 છે, આમાં પણ 10 છે, આમાં પણ છે, આમાં પણ છે, આમાં પણ છે, અને આમાં પણ છે. એટલે કુલ કેટલા પેન્સિલના બોક્સ પેકેટ છે? તો કે 6. તો મેં અહીંયા 6 લખ્યા છે, તમે પણ અહીંયા 6 લખી દો. બરાબર છે. હવે એની નીચે જુઓ, પેકેટની બહાર કેટલી પેન્સિલ છે? તો પેકેટની બહાર કેટલી પેન્સિલ છે, જે છૂટી પેન્સિલ છે તે? તો કેટલી છે? 1, 2, 3 અને 4. તો 4 પેન્સિલ અહીંયા છૂટી છે. તો આપણે લખીશું કે પેકેટની બહાર 4 પેન્સિલ છે. એટલે અહીંયા ખાલી જગ્યામાં લખજો 4. લખ્યું. હવે જુઓ એના નીચે આપ્યું છે, તો બધી મળીને ખાલી જગ્યા પેન્સિલ થાય. તો બધી મળીને કુલ કેટલી થશે? નું પેકેટમાં 6 છે, ના પેકેટમાં કેટલા છે? 6 પેકેટ. બરાબર, એટલે 60 થયા. અને છૂટી કેટલી છે? 4. એટલે કે 4. તો આપણે કેટલે શું કરીશું? 60 વત્તા 4 બરાબર કેટલા થશે? 64. આ તમારે લખવાનું નથી, આ તો મેં તમને બતાવું છું. બરાબર, તો કેટલા થશે? 64. તો આપણે અહીંયા લખવાના છે 64. તો બધી મળીને કુલ કેટલી થશે? 64. આપણે આવું ગણવું ન પડ્યું કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 એવી રીતે આપણે 60 સુધી ગણવા તો ન ગયા, પણ આપણે આવી રીતે ગણ્યું શોર્ટમાં, જે આપણને આગળના બધા માં સમજ પડી તે રીતે. બરાબર, કે 10નું એક પેકેટ હોય તો 10, 10ના 2 પેકેટ હોય તો 20, એ રીતે. પણ અહીંયા 10ના 6 પેકેટ છે એટલે 60, અને છૂટા 4 છે એટલે 4, અને કુલ આપણે મળીને શોધવાની છે પેન્સિલ. તો આપણો જવાબ આપ્યો અહીંયા 64. તમારે આ રીતે ગણવાનું છે. હવે આપણે આગળ જોઈએ, સરસ મજાનું છે. તો ચાલો જોઈશું આપણે પાના નંબર 29. ચાલો જોઈએ. હવે અહીંયા આપ્યું છે, કનકને જુદા જુદા પ્રકારના ચાંદલા ભેગા કરવાનું ગમે છે. તો કનક નામની કોઈ છોકરી હશે, તેને જુદા જુદા આકારના એટલે કે અલગ અલગ પ્રકારના ચાંદલાઓ ભેગા કરવાનું ગમે છે. આપણને પણ ભેગા કરવાનું ગમે ને, એવી રીતે. હવે આ જુઓ, સરસ મજાની 2 ચકલીવાળી છોકરી છે, ઘણા બધા ચાંદલાના પેકેટ છે. તો હવે જોઈએ, તેની પાસે કેટલા પેકેટ છે? તો ચાલો ગણીએ, 1, 2, 3, 4, 5, 6, 7. તો 7 પેકેટ છે. બધા થઈને કેટલા ચાંદલા થાય? તો બધા થઈને કેટલા ચાંદલા થશે? કેટલા થશે ગણો. જુઓ અંદર 10, 10, 10, 10 છે. તો જોવાના આપણે ગણીએ. ચાલો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21.
આ રીતે આપણે ગણવાનું છે. પક્કી રીતે 10, 20, 30, 40, 50, 60, 70 તો 70 થવા જોઈએ. તો આપણને ખબર પડી ગઈ કે એકની અંદર 10 છે, બીજાની અંદર પણ 10 હોવાના જ. તો આપણે અહીંયા કેટલા લખ્યા, 70 લખ્યા, બરાબર છે કે 10×7 એટલે કે 70. તો અહીંયા લખવાનું છે 70 જવાબ ખાલી જગ્યામાં. દરેક પેકેટમાં 3×4×3 ચાંદલા છે, એટલે કે એવી રીતે ગોઠવ્યા છે, 3 ઉપર 4 નીચે, એના નીચે 3, તો આ રીતે ગોઠવ્યા છે. હવે તમે 10 ચાંદલાને જુદી જુદી રીતે દોરો. તો આપણે ચાંદલા દોરવાના છે કઈ રીતે, આ રીતે તમારે પણ ચાંદલા દોરવાના છે. તો તમે પણ ચાંદલા જુદી રીતે દોરજો. તો આ રીતે દોરવાની ટ્રાય કરજો, બરાબર છે. તમે કોઈ પણ ડિઝાઇનમાં કોઈ પણ આકારમાં દોરી શકો છો જુદી જુદી રીતે. તો આ રીતે આપણે 10-10 જૂથના દાખલા આપણે જોવાના છે, એટલે કે ગણતરી કરવાની છે. તો આગળ આપણે જોઈશું નોટની અંદર કે કેવી રીતે આપણે દાખલા ગણીશું. તો તમે પહેલાં ચોપડીની અંદર વ્યવસ્થિત સમજૂતી મેળવી લેજો, બરાબર વાંચજો, મોડે કરજો, બરાબર છે. અને મમ્મી પાસે પ્રવૃત્તિ કરાવજો જેમ મેં તમને આગળ કહ્યું હતું તે રીતે, બરાબર.